આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના પ્રજાજનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શુભેચ્છકો, ખેડૂતો, કામદાર મિત્રો, વેપારી મિત્રો અને સમગ્ર પ્રજાજનોને આ દિવાળી પર્વ અને નવા વર્ષના મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. દિવાળી ખૂબ સારી જાય અને નવું વર્ષ જ્યારે બેસશે ત્યારે આ દિવસે તમને, તમારા પરિવારને ખૂબ સુખમય, આનંદમય, નિરોગી અને તમારો પરિવારનો વિકાસ થાય એવી હું આશા રાખું છું. નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગેવાનીમાં આજે ભારત વિશ્વમાં નામ કરી રહ્યું છે ત્યારે ભારતની પ્રજાની જે અપેક્ષાઓ હતી, રામ મંદિર, 370મી કલમ, ટ્રિપલ તલાક, દરેક ગામડામાં 18,000 ગામડા જે બાકી હતા તેમાં વીજળી પૂરી પાડવી, ગેસ કનેક્શન પૂરા પાડવા, આવા ભારતના વિકાસમાં જે મહત્ત્વનો ફાળો આપ્યો છે નરેન્દ્રભાઈ મોદીએ, એ અમને આગેવાનીમાં પણ નવું વર્ષ ભારત માટે, ગુજરાત માટે, બનાસકાંઠા માટે સારું જાય. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈ પટેલ આ બંનેના નેતૃત્વમાં ગુજરાતે પણ અવિરત વિકાસ કરી અને નરેન્દ્રભાઈ મોદી જે કેડીઓ કોતરી હતી એના ઉપર જે આગળ વધી રહ્યા છે એટલે સમગ્ર ગુજરાત પણ સુખી થાય એવી મારી શુભેચ્છાઓ. બનાસકાંઠાની જનતા ઘણી આફતો, પૂર, ભૂકંપ, ઘણી આપત્તિઓમાંથી પસાર થઈ અને આજે બનાસકાંઠા જિલ્લો ખેતીમાં અને બીજી રીતે આગળ વધી રહ્યો છે. હું તમામ બનાસકાંઠાજનોને ફરીથી દિવાળીની શુભકામનાઓ અને નૂતન વર્ષાભિનંદન કહું પાઠવું છું અને આપ પ્રગતિ કરતા રહો અને આપને કોઈ વિઘ્ન ના આવે અને કોરોના કાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને આપણું આપણું સ્વાસ્થ્ય જાળવીએ. દરેકને મારી બે હાથ જોડીની વિનંતી, કોઈ કાર્યક્રમ જાઓ તો સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને હાથ ધોવાનું કપડી ન ચૂકતા. કોરોના ઘરમાં આવતો નથી, આપણે લેવા જઈએ માટે જરૂર પૂરતા જ બહાર નીકળવાનું એવી આપ સૌને વિનંતી. ફરીથી આપ સૌને નૂતન વર્ષાભિનંદન.